विद्यार्थी मित्रों, હું તૃષ્ટિ સારા સૃષ્ટિ માતા વાપીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ કેમિસ્ટ્રીમાં ધોરણ લેસન નંબર 12 એમસીક્યુ પાર્ટ 14 વિશેની વાત કરવાની છે. દોસ્તો, પાર્ટ 13 ની અંદર જો તમે બરાબર જોયું તો સંભાવ્ય વિભાજન, વિસંભાવ્ય વિભાજન, ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ વિશે આપણે શીખી ગયા. પાર્ટ 14 ની અંદર આપણે દોસ્તો પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, મેસોમેરિક અસર એના વિશેની વાત કરવાની છે દોસ્તો, કે જે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ખૂબ જ અગત્યની હોય છે. તો દોસ્તો, આપણે પ્રેરક અસર વિશેની વાત કરીએ. પ્રેરક અસરને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટને બીજા શબ્દોમાં કહેવાય આઈ ઇફેક્ટ, કેપિટલ આઈ ઇફેક્ટ. ઇન્ડક્ટિવનો આઈથી સ્ટાર્ટ થાય એટલે એને આઈ ઇફેક્ટ કહેવામાં આવે છે દોસ્તો. પ્રેરક અસરની અંદર ધ્યાન શું રાખવાનું કે થાય કોને કારણે? સિગ્મા બંધના સ્થાનાંતરણને કારણે થાય. કોને કારણે થાય? સિગ્મા બંધના સ્થાનાંતરણને કારણે થાય. યાદ રાખવાનું, કોઈ પણ અણુની અંદર ત્રણ કાર્બન પછી આ અસર જોવા મળતી નથી. ત્રણ કાર્બન પછી આ અસર જોવા મળતી નથી અને આ અસર અંતર પર આધારિત છે. એટલે એકથી ત્રણ કાર્બન પર જતા જઈએ તો આ અસર ધીરે 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 ઘટતી જાય છે. ફરીથી, સિગ્મા બંધના સ્થાનાંતરણને કારણે થાય છે. ત્રણ કાર્બન પછી આ અસર જોવા મળતી નથી. આ અસર અંતર ઉપર આધારિત છે, ડિસ્ટન્સ પર આધારિત છે. એટલે એક બે ત્રણ કાર્બન તરફ જેમ જેમ આગળ વધતા જઈએ તેમ આ અસર ધીમે ધીમે શું થાય છે દોસ્તો, ઘટતી જાય છે. તો પહેલા આપણે થોડાક ઉદાહરણ જોઈએ દોસ્તો. સપોઝ આપણી પાસે આવું છે HCl. ધ્રુવીય અસહસંયોજક બંધ છે કારણ કે ક્લોરીનની વિદ્યુતઋણતા વધુ છે અને હાઇડ્રોજન જે છે એ કેવા છે દોસ્તો, ઓછા વિદ્યુત ઋણ. હવે શું થશે દોસ્તો, તો આ ઇલેક્ટ્રોનિયમમાં આ ક્લોરીન તરફ આકર્ષાયેલું રહેશે કેમ કે વિદ્યુત ઋણતા વધારે છે, માટે ક્લોરીન અંશતઃ ઋણ વિજભારી ધારણ કરશે અને હાઇડ્રોજન અંશતઃ ધન વિજભારી ધારણ કરશે. આ ઇલેક્ટ્રોનિયમમાં કોની તરફ આકર્ષાયેલું રહેશે દોસ્તો, ક્લોરીન તરફ. કેમ? હાઇડ્રોજન માં કઈ અસર જોવા મળશે પ્લસ આઈ અસર. આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે આ જે બંધ છે તમારું ધ્રુવીય સહસંયોજક બનશે. જે કાર્બન અને ક્લોરીન વચ્ચે રચાયેલો છે, જે કોની વચ્ચે રચાયેલો છે દોસ્તો, કાર્બન અને ક્લોરીન વચ્ચે રચાયેલો છે. આ બંધને આપણે કયો કયો બંધ કહીએ છીએ દોસ્તો, ધ્રુવીય સહસંયોજક બંધ. આથી શું થશે, આ ઇલેક્ટ્રોનિકમાં સિગ્મા બંધ, આ સિગ્મા બંધ છે, આ ઇલેક્ટ્રોનિકમાં કોના તરફ આકર્ષાયેલું હશે? ક્લોરીન તરફ. માટે ક્લોરીન અંશતઃ ઋણવિજભારિત બનશે અને કાર્બન અંશતઃ કેવો બનશે દોસ્તો, ધનવિજભારિત. આથી આપણે સ્પષ્ટપણે કહીશું કે સીએલ માઇનસ જે છે એ માઇનસ આઈ અસર બતાવશે અને આ જે CH3 પ્લસ છે, CH3 પ્લસ એ કઈ અસર દર્શાવશે દોસ્તો, પ્લસ આઈ અસર. ખ્યાલ? તો દોસ્તો આનું બેઝિક છે. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ કે આપણને વધારે આઈડિયા આવે. મારી સાથે સાથે દોસ્તો તમે લગતા પણ રહેજો એટલે તમને આઈડિયા આવે.
CH2Cl આનું નામ છે ક્લોરોઇથેન શું નામ છે દોસ્તો ક્લોરોઇથેન બરાબર અને આપણે જો થોડા મોડરેટ ફોર્મમાં લખીએ વિસ્તૃત સ્વરૂપમાં તો આ થઈ ગયું તમારું એનું બંધારણ થઈ ગયું ક્લોરોઇથેનનું બંધારણ થઈ ગયું આ માઇનસ થઈ જાય અને આ પ્લસ થઈ જાય આ ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોન યુગમાં જેને આપણે સિગ્મા બંધ કહીએ છીએ જે કોની તરફ આકર્ષે છે દોસ્તો સીએલ તરફ એટલે આ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા હવે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ સર્જે માટે આ કાર્બન કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ છે તે પણ પોતાના ઇલેક્ટ્રોન આ કાર્બનને આપશે એટલે આ બનશે પ્લસ ટુ ડેલ્ટા અહીંયા સૌથી વધારે અસર જોવા મળશે જ્યારે અહીંયા એના કરતા ઓછી અસર જોવા મળશે આ પહેલો કાર્બન છે અને આ બીજો કાર્બન છે અહીંયા લખ્યું છે કે આ અસર અંતર પર આધારિત છે એટલે જેમ જેમ કાર્બન અને હેલોજન વાળા બંધથી આપણે દૂર જતા જઈશું સ્વસંયોજન બંધથી તેમ તેમ આ અસર ધીમે ધીમે કેવી થતી જશે દોસ્તો ઓછી થતી જશે બરાબર તો એની અંદર આ જે સીએલ માઇનસ છે તેને માઇનસ આઈ અસર દર્શાવી અને આ ઇથાઇલ સમૂહ આખો બન્યો તેને કઈ અસર દર્શાવી દોસ્તો પ્લસ આઈ અસર ઓકે બીજો એક્ઝામ્પલ લઈએ દોસ્તો આપણે CH3CH2CH2Cl જેનું નામ છે ક્લોરોપ્રોપેન એને પણ આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો શું થાય તો આ રીતે આપણે એને વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ આપણું ધ્યાન હંમેશા ક્યાં જવું જોઈએ વધારે વિદ્યુત ઋણતા વાળો પરમાણુ અને એની સાથે જોડાયેલો કાર્બન એટલે આ તમારો સિગ્મા બંધ ક્લોરિન અંશતઃ ઋણ વિષબળ ધારણ કરશે જ્યારે કાર્બન અંશતઃ ધન વિષબળ ધારણ કરશે એનાથી આ બાજુનો કાર્બન શું કરશે તો પ્લસ ટુ બે વખત ડેલ્ટા લખવાનું તો એના પછીનો આ કાર્બન શું કરશે તો ત્રણ વખત પ્લસ ડેલ્ટા ધારણ કરશે કેમ કે જેમ જેમ દૂર જતા જઈએ છીએ તેમ તેમ ક્લોરિનની સિગ્મા બંધના ઇલેક્ટ્રોન આકર્ષણ ગુણધર્મ ધીરે ધીરે ઘટતો જાય છે એટલે ત્રીજા કાર્બન પછી આગળ જો આવશે તો આ અસર આપણને જોવા મળતી નથી સમજ મળે છે દોસ્તો ઓકે તો આની અંદર આ જે સીએલ માઇનસ વાળો ભાગ છે તેને માઇનસ આઈ અસર દર્શાવે અને આ પ્રોપાઇલ વાળો ભાગ છે તેને પ્લસ આઈ અસર દર્શાવે ઓકે ફ્રેન્ડ્સ તો આ એક બેઝિક વર્ક થઈ હવે આપણે તેના અલગ અલગ ઉદાહરણ લઈને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીએ ત્રણ થી ચાર અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ લઈએ અને ત્યાર પછી કયા ક્રિયાશીલ સમૂહ માઇનસ આઈ અસર દર્શાવશે કોણ પ્લસ આઈ અસર દર્શાવશે તેની એક લિસ્ટ બનાવી દઈએ આટલી વસ્તુ દોસ્તો અત્યાર સુધી તમે વિડીયો અટકાવીને લખી દો વિદ્યાર્થી મિત્રો હવે આપણી સામે આ ત્રણ એક્ઝામ્પલ છે એ બી અને સી તમને એવો પ્રશ્ન પૂછાય એમસીક્યુમાં કે કયા ઉદાહરણ એટલે કયા ઓપ્શનની અંદર તમને વધુ પ્રેરક અસર જોવા મળશે દોસ્તો અને આપણે તો લખેલા રીતે લખી શકીએ CH3 અહીંયા લખીએ સીએલ અહીંયા લખીએ CH3 અહીંયા લખીએ સીએલ અહીંયા લખીએ CH3 CH2 અને અહીંયા લખીએ સીએલ શું થશે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે જોઈ શકીશું કે આ જે સીએલ છે કાર્બન 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 શું થશે અહીંયા તો અહીંયા આ જે CH3 છે એનો પોતાનો ગુણધર્મ ઇલેક્ટ્રોન આપવાનો છે બરાબર તો CH3 ની સંખ્યા આમાં ત્રણ છે આમાં બે છે જ્યારે અહીંયા CL ની બાજુમાં CH3 જે કાર્બન છે ત્યાં એક જ CH3 આવેલો છે તો અહીંયા જેમ જેમ CH3 ની સંખ્યા વધારે તેમ પ્રેરક અસર વધારે માટે જો સ્થિરતાની વાત કરીશું તો A ગ્રેટર દેન B ગ્રેટર દેન C A ગ્રેટર દેન B ગ્રેટર દેન C દોસ્તો બીજી એક વાત સમજાય દો આ જે CH3 સમૂહ જે છે તેને પ્લસ આઈ ઉપરાંત હાઇપર કોન્જ્યુગેશન પણ જોવા મળે છે હાઇપર કોન્જ્યુગેશન એટલે શું કોન્જ્યુગેશન એટલે આ જે CH3 ની બાજુની આ જે બંધ આવેલો છે સિગ્મા બંધ ત્યાંથી પોતાના હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને અહીંયા સ્થાનાંતર કરે છે એને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય એનો વિડીયો આના પછીના વિડીયોની અંદર આવવાનો છે દોસ્તો પર યાદ રાખો એક CH3 ત્રણ હાઇપર કોન્જ્યુગેશન દર્શાવે એક CH3 કેટલા હાઇપર કોન્જ્યુગેશન થાય ત્રણ બરાબર અને હાઇપર કોન્જ્યુગેશન થાય કોને કારણે આલ્ફા કાર્બનને કારણે થાય તો જો આ કાર્બન પાસે હેલોજન જોડાયેલ છે તેની બાજુનો આ આલ્ફા કાર્બન કહેવાય અને આ આલ્ફા
આલ્ફા હાઇડ્રોજન જોડાયેલા છે તે હાઇપર કોન્જ્યુગેશન માટે જવાબદાર હોય છે. તો અહીં આ કાર્બનનો આ આલ્ફા કાર્બન આ પણ આલ્ફા કાર્બન આ પણ આલ્ફા કાર્બન આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ ગઈ 3 ને 3 6 3 9 એ તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે 6 અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે 3 આમાં આલ્ફા હાઇડ્રોજન વધારે છે માટે એની અંદર પ્રેરણ પણ કેવી જોવા મળશે દોસ્તો વધારે માટે એની સ્થિરતા પણ કેવી જોવા મળશે દોસ્તો વધારે જોવા મળશે માટે એ ગ્રેટર દેન બી ગ્રેટર દેન સી આ ક્રમ તમને સાચો ક્રમ જોવા મળશે. ઓકે ફ્રેન્ડ્સ તો આ પ્રેક્ટિસ નંબર 1 છે. હવે આપણે બીજા ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણી પાસે આ એક બીજો એક ક્વેશ્ચન છે એમાં પણ પૂછે કે કોની સ્થિરતા વધારે ને કોની સ્થિરતા ઓછી. તો દોસ્તો આ CH3 અહીંયા CH3 આ CH2 રેખાબંધ બંધારણ પ્રમાણે તમને બંધારણ જોતા આવડે છે એટલે આપણે નામ લખી શકીએ છીએ CH3 CH2F. તો અહીંયા શું લખીશું CH3 CH2 Cl. અહીંયા શું લખીશું CH3 CH2 Br. હવે જો દોસ્તો આ જે કાર્બન પાસે બાજુનો કાર્બન છે આલ્ફા કાર્બન કહેવાય. આલ્ફા હાઇડ્રોજન દરેક પાસે કેટલા છે દોસ્તો 3 છે માટે ત્રણે બંધારણમાં હાઇપર કોન્જ્યુગેશન એક સરખું જોવા મળશે. અને જ્યારે દોસ્તો હાઇપર કોન્જ્યુગેશન એક સરખું જોવા મળે છે ત્યારે જોવામાં આવે છે વિદ્યુત ઋણતા. કયા તત્વોની વિદ્યુત ઋણતા વધારે છે તો દોસ્તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે માટે એની સ્થિરતા વધારે છે કોના કરતા બીની અને બીની સ્થિરતા કોના કરતા વધારે છે દોસ્તો સી કરતા વધારે છે. તો દોસ્તો બે બે રીતે આપણે જોઈએ. પહેલા ઉદાહરણમાં મિથાઇલ સમૂહની સંખ્યા વખતે નક્કી કરી કે જેમ જેમ મિથાઇલ સમૂહની સંખ્યા વધારે તેમ તેમ તેમાં હાઇપર કન્જ્યુગેશન વધારે તેમ તેમ તેમાં ધન પ્રેરણ પ્રેશર વધારે બરાબર આથી એની સ્થિરતા વધારે હતી. અને જ્યારે હાઇપર કન્જ્યુગેશનમાં આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય તેવી પરિસ્થિતિની અંદર શું કરવાનું. તો દોસ્તો જેની વિદ્યુત ઋણતા વધારે હશે તે સંયોજન શું કરશે વધુ સ્થાયી હશે. ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો હવે તમારી સમક્ષ આ એક ઉદાહરણ છે 1-phenyl ethylene આ એક્ઝામ્પલ છે. એમાં એવું પૂછે કે કયો ભાગ માઇનસ આયસર દર્શાવશે અને કયો ભાગ પ્લસ આયસર દર્શાવશે. કયો ભાગ માઇનસ આયસર દર્શાવશે અને કયો ભાગ પ્લસ આયસર દર્શાવશે આવું ક્વેશ્ચન તમને પૂછો છે ત્યારે તમારો જવાબ શું હોય દોસ્તો. તો અહીં આ ત્રિપક બંધી જોડેલા આ કાર્બનનું સમકરણ છે દોસ્તો sp આપણે જાણીએ છીએ અને આ ડબલ બોન્ડથી જોડેલો આ જે કાર્બન જે છે તેનું સમકરણ છે દોસ્તો sp2 બરાબર. યાદ રાખજો sp સમકરણ માં s કેરેક્ટર 50% છે. કેમ 50% આવ્યું sp માં? કારણ કે બે જ કક્ષકો ભેગી થાય 1s વત્તા 1p આ મળીને કુલ બે કક્ષકો મળતી હોય તો બેમાંથી 1s કક્ષક છે એટલે 50% ભાગ થયો કે ના થયો. 100 રૂપિયા મારા 50 રૂપિયા હોય તો શું કહેવાય મારો ભાગ 50% થયો. જ્યારે sp2 સંકરણ હોય s કેરેક્ટર 33% છે. કેમ? 1s અને 2p એમ મળીને કુલ 3 કક્ષકો ભેગી થાય. તો દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે sp માં s કેરેક્ટર વધારે છે માટે આની વિદ્યુત ઋણતા વધુ હશે. આ ભાગ કેવો થશે? વધુ વિદ્યુત ઋણ અને વધુ વિદ્યુત ઋણ છે માટે આ ઇલેક્ટ્રોન યુગ્મમાં જે છે એ આ કાર્બન બાજુ આકર્ષશે બરાબર. માટે આપણે કહી શકીશું કે સી ટ્રિપલ બોન્ડ સી CH વાળો ભાગ છે આટલો ભાગ એ માઇનસ આયસર દર્શાવશે અને આ ભાગ જે છે એ શું દર્શાવશે દોસ્તો પ્લસ આયસર અને બેન્ઝીન વાળો નીચેનો ભાગ છે એ પ્લસ આયસર દર્શાવશે. ખ્યાલ આવે છે? આવું એક એક્ઝામ્પલ આપો દોસ્તો ટોલ્યુઇન નું લઈ શકો છો. કોનો લઈ? ટોલ્યુઇન. ટોલ્યુઇન એટલે શું દોસ્તો? બેન્ઝીન ઉપર CH3 આ ચોથું એક્ઝામ્પલ છે સમજી લો. ભાગ
જ્યારે આમાં શું છે આ ઉપર વાળો sp3 વાળો છે અને આ sp વાળો છે એટલે આ બેન્ઝીન વાળો ભાગ છે એ વધુ વિદ્યુત ઋણ થાય જ્યારે આ CH3 વાળો ભાગ છે એ વધુ વિદ્યુત ધન થાય બરાબર માટે ઇલેક્ટ્રોન આમ જશે માટે અવધુ વિદ્યુત ઋણ વાળો ભાગ માઇનસ આ અસર દર્શાવશે જ્યારે મિથાઈલ સમૂહ જે છે એ કઈ અસર દર્શાવશે દોસ્તો પ્લસ આઈ અસર દર્શાવશે વિદ્યુત ઋણ વાળા ભાગ સાથે બેન્ઝીન જોડાયેલ છે કે વિદ્યુત ધન વાળા ભાગ સાથે બેન્ઝીન જોડાયેલ છે એ ઉપરથી નક્કી કરવામાં આવે કે કોણ માઇનસ આઈ અસર દર્શાવશે અને કોણ પ્લસ આઈ અસર દર્શાવશે ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે આગળની અંદર નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જે એક્ઝામની પ્રેક્ટિસ કરી તેના ઉપરથી આ જે બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહો કયા કયા છે અને પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહો કયા કયા છે તો એનો સીએનસી બરાબર છે બરાબર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન આ બધા દોસ્તો માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહ છે બરાબર માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહને દોસ્તો કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ શું કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ વિડ્રોઈંગ એટલે શું બીજાને ઇલેક્ટ્રોન પોતાનામાં લઈ લે અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કહેવાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય ગુજરાતીમાં આપણે કહીએ તો શું કહેવાય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યારે પ્લસ આઈ અસર વાળા સમૂહને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય શું કહેવાય દોસ્તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે આગળના એક્ઝામ્પલમાં જ્યાં જ્યાં આપણે માઇનસ આઈ અસર લખ્યું તે બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને જ્યાં પ્લસ આઈ અસર લખ્યું એ બધા કેવા કેવાય ઇલેક્ટ્રોન દાતા સમૂહ બરાબર આ બંને પગલે ખૂબ જ અગત્યના છે દોસ્તો બારમા ધોરણના મુદ્દા વર્ગના પ્રક્રિયાના સમીકરણમાં જો તમને ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો એની એસિડિકતા અને બેઝિકતા કેવી રીતે નક્કી થાય પ્રક્રિયા કેવી રીતે થશે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને દોસ્તો મળશે ઓકે હવે આપણે અહીંયા પ્રેક્ટિસ કરીએ દોસ્તો કે નીચે દર્શાવેલ જોડમાં કયા બંધ ધ્રુવીય છે તમને પહેલી જોડ આપી છે એમાં કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે આ કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ છે તો બાય ડિફોલ્ટ દોસ્તો કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ જે છે એ વધુ ધ્રુવીય છે કેમ કે બ્રોમિન પાસે દોસ્તો અવંતકારક ઇલેક્ટ્રોન ધ્રુવની જોડ હોય છે માટે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ કેવો છે દોસ્તો વધુ ધ્રુવીય એ જ રીતે આ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે અને કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ છે તો કયો બંધ વધારે ધ્રુવીય છે તો દોસ્તો જો બંને પાસે ઇલેક્ટ્રોન વિભુની જોડ છે પણ અહીંયા એક જોડ છે જ્યારે આમાં બે જોડ છે માટે કહી શકીએ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે જ્યારે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે માટે આ જે મિથેનોલનો જે સી બંધ રહ્યો છે તે વધુ ધ્રુવીય હશે ઓકે દોસ્તો એ જ રીતે CH3OH અને CH3SH માં કાર્બન અને ઓક્સિજન કાર્બન ઓક્સિજન વચ્ચે બનશે અને અહીંયા કાર્બન અને સલ્ફર વચ્ચે બનશે તો વધારે ધ્રુવીય કોણ તો જો બંનેમાં ઇલેક્ટ્રોન વિભુની જોડ પણ સરખી છે પણ દોસ્તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઓક્સિજન અને સલ્ફર 16મા સમૂહનો તત્વ છે અને સમૂહમાં ઉપરનો તત્વ વધુ વિદ્યુત ઋણ હોય છે ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે કોના કરતા સલ્ફર કરતા માટે એની અંદર પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કેવો હશે દોસ્તો વધુ ધ્રુવીય હશે ખ્યાલ આવે છે દોસ્તો ઓકે તો આ તમારે એમસીક્યુના બીજા ટોપિક આવે તો તમને પૂછી શકે અથવા આવું પણ પૂછાય એક્ઝામ્પલમાં CH3 CH2 CH2 BR કયા કાર્બન કાર્બન બંધ ની પ્રેરણા અસર ન્યૂનતમ હશે ન્યૂનતમ એટલે વિસ્તૃત સ્વરૂપમાં તમે લખો દોસ્તો તો વિસ્તૃત સ્વરૂપમાં લખીએ તો શું થાય દોસ્તો આપણે જાણીએ છીએ કે આ બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આ સિગ્મા બંધ કેવો હશે ધ્રુવીય હશે આપણે જાણીએ છીએ પહેલો કાર્બન બીજો અને ત્રીજો
પહેલા થી બીજા બીજા થી ત્રીજા તરફ જઈએ તેમ બંધની ધ્રુવીયતામાં શું થાય ઘટાડો માટે આ બંધ કેવો હશે ઓછો શું લખ્યું છે પ્રેરક અસર ઓછી હશે તો આ બંધમાં કાર્બન કાર્બન વચ્ચેની પ્રેરક અસર કેવી હશે દોસ્તો ઓછી હશે પ્રેરક અસર કઈ અસર દોસ્તો પ્રેરક અસર કેવી હશે અહીંયા ઓછી હશે દોસ્તો આ રીતના તમને એમસીક્યુ પર પૂછાતો હોય છે આખો ટોપિક થયો દોસ્તો કોના વિશેનો પ્રેરક અસર વિશેનો ઓકે દોસ્તો તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ છીએ ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ ઓકે આટલું તમે ખાસ લખી દે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રેરક અસર પછી બીજી એક અસર વિશેની ચર્ચા કરવાની છે જેનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર ઇંગ્લિશમાં પણ એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ એટલે એને શોર્ટકટમાં ઈ ઇફેક્ટ કહેવામાં આવે છે પેલાને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેતા હતા એટલે આઈ ઇફેક્ટ કીધું આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ એટલે કહેવાય ઈ ઇફેક્ટ પેલી દોસ્તો સ્થાયી અસર હતી જ્યારે આ અસ્થાયી અસર છે પેલામાં સિગ્મા બંધનું સ્થાનાંતર થતું હતું દોસ્તો પાઈ બંધનું સ્થાનાંતર થાય છે જોતા જઈએ અસ્થાયી અસર છે બહુબંધ એટલે કે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવનાર કાર્બનિક પદાર્થમાં આ અસર માત્ર હુમલો કરનાર પ્રક્રિયાની હાજરીમાં જ જોવા મળે છે આ અસરમાં બહુબંધી જોડાયેલા પરમાણુ વચ્ચેના પાઇ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે એટલે આ સિગ્મા ઇલેક્ટ્રોન તો મતલબ થાય છે દોસ્તો પાઇ ઇલેક્ટ્રોન તો જો ધન પ્લસ ઈ ઇફેક્ટ ધન પ્લસ એ અસર વિશેની વાત શું છે દોસ્તો આપણી પાસે અને એચ પ્લસ ઉમેરાય છે દોસ્તો એચ પ્લસ ઉમેરાય છે માટે શું કહેવાય જો આ H+ આ કાર્બન પસાવે તો આ પાઇ બંધ શું થશે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિગ્મા બંધ બનાવી દેશે અને આ હાઇડ્રોજનનો ધન વિસ્તાર જે છે એ આ કાર્બન ઉપર જતો રહેશે પણ ઉપર જતો રહેશે દોસ્તો કાર્બન પર જતો રહેશે તો આ તમારી જે દોસ્તો પ્લસ ઈ અસર કેમ કે જ્યારે H+ અહીંયા ઉમેરાય છે તો આપણને પ્લસ ઈ અસર જોવા મળે છે બીજા શબ્દોમાં આપણે દોસ્તો કહી શકીએ કે જ્યારે ઇલેક્ટ્રોફાઇલ ઉમેરાય જ્યારે કોણ ઉમેરાય ઇલેક્ટ્રોફાઇલ ઉમેરાય ત્યારે તમને પ્લસ ઈ અસર જોવા મળશે અને જ્યારે ન્યુક્લિયોફાઇલ ઉમેરાશે ત્યારે તમને દોસ્તો માઇનસ ઈ અસર જોવા મળશે તો જો માઇનસ ઈ અસર માં લખ્યું છે આ અસરમાં બહુબંધના પાઇ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ ઉપર થાય છે કે જેની જેથી હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો ન હોય જ્યાં હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો ન હોય આસપાસ સી ડબલ બોન્ડ સી અને બે હાઇડ્રોજન હવે સીએન માઇનસ ઉમેરાય આ તમારો દોસ્તો ન્યુક્લિયોફાઇલ છે શું થશે દોસ્તો તો આ જ્યારે અહીંયા ઉમેરી જશે તો આ સીએન સપોઝ અહીંયા આવી ગયો તો પાઈ બંધા કાર્બન પર માઇગ્રેટ થશે અને આ ઋણ વિષભવ જે છે એ અહીંયા શિફ્ટ થઈ જશે આ કાર્બન પર શું થયું સીએન આ કાર્બન પર સાયો અને પાઇબલ હુમલો કરનાર પ્રક્રિયક જ્યાં જોડાઈ છે તેના વિરુદ્ધ જગ્યાએ જશે તો અહીંયા જશે અને કયો વિષભવ બનાવશે ઋણ વિષભવ બનાવશે માટે આ અસર પણ શું કહેવામાં આવે છે દોસ્તો માઇનસ ઈ અસર કહેવામાં આવે છે કઈ અસર કહેવાય દોસ્તો માઇનસ ઈ અસર ઇઝ ધેટ ક્લિયર સમજ પડી ગઈ ફ્રેન્ડ્સ તો આ વસ્તુને વ્યવસ્થિત પોઝ કરી લખી દેજો દોસ્તો અસ્થાયી અસર છે બરાબર રાસાયણિક પ્રક્રિયામાં કામ લાગશે આગળ જતા બરાબર તો હવે આના પછી આપણે ત્રીજી અસર રેઝોનન્સ ઇફેક્ટ સસ્પેન્ડન અસર વિશે વાત કરવાની છે ફ્રેન્ડ્સ ઓકે અને વ્યવસ્થિત રીતે તમે એકવાર તમારી નોટમાં લખી દો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ સસ્પેન્ડન અસર જેને ઇંગ્લિશમાં કહેવામાં છે રેઝોનન્સ ઇફેક્ટ ઓર મેઝોમેરિક ઇફેક્ટ એટલે કે આ અસર અથવા એમ અસર સમજવાની છે દોસ્તો બરાબર જેમ કે પહેલી અસર આપણે શીખી ગયા પ્રેરક અસર એમાં બે ભાગ રહ્યા પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર
બીજી સ્થિતિ કે ઇલેક્ટ્રોમેટિક અસર એમાં બે ભાર આવે પ્લસ ની અને માઇનસ ની રીતે સસ્પેન્શન અસરમાં પણ બે ભાર આવશે પ્લસ અસર અને માઇનસ અસર બરાબર દોસ્તો પહેલા જે આગળના ચેપ્ટરમાં શીખી ગયા હતા તેના વિશે વાત કરીએ લેસન નંબર 4 વીએસપીઆરનો સિદ્ધાંત એના ઉપરથી આપણે આનો આયન ની લુઇસ બિંદુ રચના અને તેના સસ્પેન્શન ઉદાહરણ વિશે આપણે શીખી ગયા હતા CO3 માઇનસ 2 એનો ટુ માઇનસ CO2 બેન્ઝીન વગેરેના સસ્પેન્શન ઉદાહરણ આપણે શીખી ગયા છે તમે લેસન નંબર 4 ના વિડીયોમાં તમે જોજો બરાબર તો સસ્પેન્શન ઉદાહરણ એટલે શું એ તટસ્થ અણુનિયંત્રક પણ હોઈ શકે અથવા ધન કે ઋણ વિજ્ઞાવાળા આયનોમાં પણ હોઈ શકે તો જે અણુ આયન ને એક કરતા વધુ બંધારણથી રજૂ કરી શકે અને બંને બંધારણમાં તેની બધી જ લાક્ષણિકતાઓ આવેલી હોય તો આપણે દોસ્તો એને કહી શકીએ છીએ સસ્પંદન બંધારણ જેમ કે બેન્ઝીનના બે સસ્પંદન બંધારણ છે દોસ્તો તો બંને બંધારણ બેન્ઝીનના સાચા બંધારણ છે બરાબર ઓકે અને યાદ રાખો જે બંધારણમાં વધુ સહસંયોજક બંધાયેલા હોય તેની સ્થિરતા કેવી હોય દોસ્તો વધારે હોય જેમાં શું વધારે હોય વધુ સહસંયોજક બંધાયેલા હોય તેની સ્થિરતા વધારે તો એમસીક્યુ ધારો કે તમને પૂછાય કે ત્રણ બંધારણ આપેલા છે 1, 2, 3 પૂછે કે સૌથી વધારે સ્થાયી કોણ સહસંયોજક બંધારણ કયું તો તમે જો દોસ્તો પહેલું બંધારણ ની અંદર કોઈ જગ્યાએ ધન કે ઋણ ઉપર આવેલો નથી આમાં સૌથી વધારે સહસંયોજક બંધ છે આમાં કેવું છે વધુ સહસંયોજક બંધ બરાબર હવે આ બીજામાં તમે જો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન વિભાજન પોતે ઋણ વિજભારિત છે જ્યારે આ કાર્બન પોતે ધન વિજભારિત છે બરાબર આપણે જાણીએ છીએ ઓક્સિજનની વિદ્યુતતા વધારે છે એટલે ઋણ વિજભારિત જ હોય અને કાર્બન ધન વિજભારિત હોય ત્યારે આ બંધારણમાં વધુ છે ઓક્સિજન ધન વિજભારિત છે અને કાર્બન કેવો છે ઋણ વિજભારિત છે તો આ બે બંધારણમાં વધુ સ્થાયી કોણ થશે આ સેકન્ડ બંધારણ કેમ કે ઓક્સિજન પોતે ઋણ વિજભારિત છે એટલે ઋણ વિજભાર ધારણ કરશે એટલે આ વધુ સ્થાયી થશે જ્યારે આ ઓછું સ્થાયી થશે તો સ્થાયીતાનો ક્રમ શું થશે 1 > 2 > 3 આ સ્થાયીતાનો ક્રમ થશે પહેલો વધુ સ્થાયી કેમ કે બધામાં વધુ સહસંયોજક બંધારણ બીજા ત્રીજામાં બંધારણમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે ઓક્સિજન પર ઋણ વિભારી સ્થાયી કૂટ થયેલો છે જ્યારે અહીંયા ઓક્સિજન પર ધન વિભારી સ્થાયી કૂટ થયેલો છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઓક્સિજન પોતે ઋણ વિભારને સ્થાયી થવા દેશે માટે આ બંનેની અંદર ઓક્સિજન પર જ્યાં વધુ વિદ્યુત ઋણતા છે તેની સ્થિરતા કેવી હોય છે દોસ્તો વધારે હોય છે બરાબર દોસ્તો હવે આપણે આ જ અંગની અંદર પ્લસ આર અસર અને માઇનસ આર અસરના કેટલાક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો હવે સસ્પંદન અસરની વ્યાખ્યા પ્લસ આર અસર અથવા પ્લસ એમ અસર અને માઇનસ આર અસર અથવા માઇનસ એમ અસર વિશેની આપણે વાત કરવાની છે સસ્પંદન અસર વ્યાખ્યા શું છે દોસ્તો બે પાઇબંધની પારસ્પરિક ક્રિયા અથવા પાઇબંધ અને અબંધક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને કારણે અણુમાં ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે તેને સસ્પંદન અસર કહે છે દોસ્તો શબ્દને સમજીએ શબ્દ વાપર્યો છે બે પાઇબંધની પારસ્પરિક ક્રિયા આ પાઇબંધ છે આ એક્ઝામ્પલ જો આ અહીં આ પાઇબંધ છે અને ક્રિયાશીલ સમૂહમાં પાઇબંધ છે આ પારસ્પરિક ક્રિયાઓને કારણે ઇલેક્ટ્રોન યુગ્મ કાં તો બેન્ઝીન તરફ જશે કાં તો બેન્ઝીન થી દૂર આ પરમાણુ તરફ જશે જો બેન્ઝીન ની અંદર આવશે તો પ્લસ આર અસર અને આ વિસ્થાપિત સમૂહ તરફ જશે તેને માઇનસ આર અસર કહેવામાં આવે છે બરાબર દોસ્તો તો ધન સસ્પેન્શન અસર એટલે શું એને પ્લસ આર અસર અથવા પ્લસ એમ અસર પણ કહેવામાં આવે છે આ અસરમાં ઇલેક્ટ્રોન સંયુગ્મી પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહથી દૂર સ્થાનાંતર પામે છે આ વિસ્થાપિત સમૂહ કહેવાય એનાથી દૂર સ્થાનાંતર પામે છે આ ઇલેક્ટ્રોનના વિસ્થાપનને કારણે કેટલાક પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે દોસ્તો એનિલિંગનો આપણે એક્ઝામ્પલ જોઈએ દોસ્તો સસ્પેન્શન બંધારણને આ રીતે ડબલ એરો વડે દર્શાવવામાં આવે છે એનિલિંગનો આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે આવી જાય તો આ પાઇ બંધ જે છે એ આ બીજા સ્થાન પર સ્થાન
ડબલ બોન્ડ NH2, ડબલ બોન્ડ NH2 બરાબર. ત્યાર પછી આ ફરી પાછો આ બે કાર્બન વચ્ચે આવશે તો આ પાઇ બંધ ચોથા નંબર પર આવી જશે, એટલે તમને અહીં આ રીતનું બંધારણ જોવા મળશે. પાછો ઇલેક્ટ્રોન યુગ્મ આ બે કાર્બન વચ્ચે આવે તો આ પાઇ બંધ છઠ્ઠા કાર્બન પર આવી જશે, તો તમને આવું બંધારણ જોવા મળશે. અને છેલ્લે શું થશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે અને આ ફરી પાછો પાઇ બંધ તૂટીને નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન યુગ્મ જતું રહેશે. તો દોસ્તો આ ધન પ્રેરક અસરનું ઉદાહરણ થયું. એનિલિનમાં તમને પ્લસ આ અસર જોવા મળે છે. પ્રાથમિક ઇલેક્ટ્રોન બેન્ઝીન તરફ મોકલશે અને એની ઘનતા અહીંયા વધશે. જ્યારે માઇનસ આયન અસર અથવા પ્લસ એમ માઇનસ આયન અસર અથવા માઇનસ એમ અસર એટલે શું, તો આ અસરમાં ઇલેક્ટ્રોન સંયોગી પ્રણાલીમાં જોડાયેલા પરમાણુ કે વિસ્થાપિત સમૂહ તરફથી સ્થાનાંતર પામે છે. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ હવે જતું રહેશે અહીંયા આ કાર્બન નાઇટ્રોજન વચ્ચે અને આ યુગ્મ જતું રહેશે ઓક્સિજન પર. તો શું મળશે તમને હવે, પ્લસ આ ડબલ બોન્ડ આ નાઇટ્રોજન આ ઓક્સિજન અને આ ઓક્સિજન ત્યાર પછી ક્રમશઃ આ ચોથા સ્થાન પર આવશે, પછી આ છઠ્ઠા સ્થાન પર આવશે. તો એ રીતે તમારા અલગ અલગ પ્રકારના બંધારણો જોવા મળશે તમને, બરાબર દોસ્તો. તો અહીંયા ધન આ પ્લસ જીવા ડબલ બોન્ડ એન એરો ઓ ઓક્સિજન, અહીંયા માઇનસ જીવા અહીંયા માઇનસ જીવા. તો જો ઉપર દોસ્તો વિસ્થાપિત સમૂહ તરફ ઇલેક્ટ્રોન ખેંચાય છે માટે આપણે એને માઇનસ આર અસર કહીએ છીએ. આ માઇનસ આર અસરનું ઉદાહરણ કયા, તો CHO ગ્રુપ COOH CO CN NO2. દોસ્તો બધા જ ગ્રુપની અંદર દ્વિબંધ આવેલા છે, તો આપણે કહી શકીએ કે દ્વિબંધ વાળા જે ક્રિયાશીલ સમૂહ છે એ બધા માઇનસ આર અસર દર્શાવશે અને જેમાં ફક્ત એક જ બંધ આવેલા છે તે બધા જ પ્લસ આર અસર દર્શાવશે, બરાબર. આ વિડીયોની અંદર દોસ્તો આપણે ત્રણ મુખ્ય અસર સમજ્યા. પહેલા પહેલી અસર આપણે સમજ્યા ગઈ પ્રેરક અસર, પછી આપણે સમજ્યા ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર અને પછી આપણે સમજ્યા સસ્પેન્ડન અસર. ઓકે દોસ્તો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હાઇપર કમ્યુનિકેશન વિશેની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ. વ્યવસ્થિત રીતે લખી દેજો દોસ્તો.